पशु पंखी पानी पीवे
જહાજ દેખાય છે, જહાજ એટલે કે જે ફેક્ટરીની અંદર માલ સામાનની હેરફેર કરવા માટે જહાજ ચાલે છે, તો જહાજની અંદરથી તેલ નીકળેલું દેખાય છે, ફેક્ટરીના ધુમાડાનું પ્રદૂષણ છે। આવી રીતના આગળ જતા જતા પ્રદૂષણ વધે છે, તેથી પ્રદૂષણના લીધે માછલીઓ છે તે મૃત્યુ પામે છે, એટલે આપણને અહીંયા માછલીઓ જોવા મળતી નથી। બાળ મિત્રો, તમે પણ આવી રીતના ચિત્ર જોઈ અને મૌખિક રીતે વાંચી અને અનુમાન કરી શકો છો કે પ્રદૂષણ કઈ રીતના વધે છે। હવે આપણી પણ એક ફરજ છે કે આપણે પાણીને નદીને સ્વચ્છ રાખવા માટે આપણે શું કરવું જોઈએ, આપણે આવી રીતના પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ। બાળ મિત્રો, કે આટલું બધું પ્રદૂષણ વધી છેલ્લે આપણે આ પાણી પી શકતા નથી અને આ પાણીના લીધે ઘણા બધા જીવ જંતુઓ મૃત્યુ પામી શકે છે। હવે જો બાળ મિત્રો નીચે નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ, નીચે આપેલા શબ્દ વાંચો, વડી વહેતું પાણી, આ બધા શબ્દ તમને પણ બુકમાં આપેલા છે એટલે તમે પણ જોજો। વડી વહેતું પાણી, વાદળા, માછલી, જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ બદલાવ અને શહેર। ચિત્ર અને શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો, તમારી વાર્તાને શીર્ષક આપો। બાળ મિત્રો, તમે ઉપરના શબ્દો વાંચેલા, હવે મેં તમને આગળ ચિત્ર જોઈને જે એની વાર્તા સમજાવી એમાંથી તમને આ બધા જ શબ્દો છે ઈ એમાં ઉપયોગમાં આવે છે અને એના આધારે આપણે એક વાર્તા બનાવેલી છે। વાર્તા જોઈએ, ઈ વાર્તાનું નામ આપણે આપ્યું છે નદીની વેદના। પર્વતમાંથી એક શુદ્ધ અને પવિત્ર નદી વહેતી હતી, જે આપણે નદીની વાત કરી તે આ નદીનું વહેતું પાણી એકદમ શુદ્ધ હતું। જોયું આપણે બાળ મિત્રો, પહેલા નદી એકદમ શુદ્ધ હતી, નદી કિનારે ઘણા બધા વૃક્ષો હતા અને વાતાવરણ પણ એકદમ શુદ્ધ હતું। આ નદીના કિનારે એક ગામ પણ વસ્યું હતું। બાળ મિત્રો, આપણે જોયું ને ગામ હતું, તે ગામ લોકો આ નદીના પાણીનો ઉપયોગ ખેતી કામ અને પીવા માટે કરતા હતા। વાદળો પણ સમયસર વરસાદ વરસાવતા હોવાથી બારે માસ નદી પાણીથી ભરપૂર રહેતી, વરસાદ પણ સારો થતો હોવાથી તે નદી છે બારે માસ વહેતી હતી। નદીમાં ઘણી બધી માછલીઓ અને જલીય વનસ્પતિ પણ હતી। માછલીઓ પણ જ્યારે પાણી શુદ્ધ હતું ત્યારે ઘણી બધી માછલીઓ હતી, જલીય વનસ્પતિ પણ હતી। નદીમાં અવર જવર કરવા માટે હોડી પણ ચાલતી। થોડા દિવસો પછી નદી કિનારે ફેક્ટરીઓ બનવા લાગી। હવે ધીમે ધીમે ત્યાં ફેક્ટરીઓ બનવા લાગી, જ્યાં સુધી ગામ હતું ત્યાં સુધી બહુ વાંધો નહોતો, પણ આજુબાજુમાં ફેક્ટરીઓ શું કામ બની કે આપણને ફેક્ટરીઓ દ્વારા સુવિધા તો બહુ સારી મળે છે, પણ એ ફેક્ટરીઓનું કેમિકલ પાણીમાં જવાથી આપણને ખૂબ નડે પણ છે। ફેક્ટરીના કારણે નદી કિનારે લોકોની ચહલપહલ વધવા લાગી, એટલે કે ફેક્ટરીની અંદર માણસો કામ કરતા હોય તો એ પણ ત્યાં આવવા લાગ્યા, એવી રીતના ચહલપહલ વધવા લાગી। સમય જતાં અહીંયા મોટું શહેર વસી ગયું। હવે તો ફેક્ટરીમાં તૈયાર થયેલ માલ મોટા મોટા જહાજો દ્વારા જવા લાગ્યો છે। ઘણીવાર જહાજમાંથી તેલ કે રસાયણો નદીમાં ઢોળાવા લાગ્યા। હવે મોટા મોટા જહાજો આવ્યા, કારણ કે માલ સામાનની હેરફાર કરવા માટે હોડી તો ચાલે નહીં, એટલા માટે જહાજો આવ્યા। જહાજોમાંથી તેલ અને અમુક રસાયણો હોય એ નદીની અંદર ઢોળાવા લાગ્યા। કેટલાક લોકો તેમના કપડાં અને વાસણ પણ નદીમાં ધોવા લાગ્યા અને પ્રાણીઓને પણ નવડાવા લાગ્યા, અને ઘણા લોકો તો એના ઢોર ઢાંખરને પણ ત્યાં પાણીમાં નવડાવા લાગ્યા। કોઈ કપડાં ધોવે, કોઈ વાસણ સાફ કરે, ઘરમાંથી નીકળેલો ગંદુ પાણી પણ લોકો નદીમાં છોડવા લાગ્યા, એટલે ઘરનું જે ગંદુ પાણી હોય તેની પણ તે ખાલ કરી અને નદીની અંદર જવા દેવા લાગ્યા। આવી રીતે નદીમાં ઠેર ઠેર ગંદકીના થર જામી ગયા અને દુર્ગંધ આવવા લાગી। એમ કરતા કરતા નદીની અંદર પ્રદૂષણ વધી ગયું, નદીનું પાણી ગંદુ થઈ ગયું અને તેમાંથી દુર્ગંધ એટલે કે વાસ આવવા લાગી। કેટલી માછલીઓ અને જલીય વનસ્પતિ પણ નષ્ટ થઈ ગઈ, એવી રીતના પાણી ગંદુ થતું હોવાથી તેમાં જે માછલીઓ હતી તે નષ્ટ થઈ ગઈ, અમુક જલીય વનસ્પતિઓ નષ્ટ થઈ ગઈ।